અને હવે સીધા જ જઈએ હરિયાણાના મુખ્યમંત્રી પદ નામિત મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પ્રતિક્રિયા આપી રહ્યા છે. સમય બતાયંગે, તિથિ બતાયંગે, ઓર સમય તિથિ જૈસે હી વો બતા દેંગે હમકો, ઉસકે બાદ તુરંત આપકો 2:30 બજે કા બતા દેંગે. ये जैसे निमंत्रण वो देंगे उसके बाद विचार करके आपको बताया जाएगा. देखिए 40 विधायक भारतीय जनता पार्टी के, 10 विधायक जेजेपी के और जो इंडिपेंडेंट, सब मिला करके अपने आप में पूर्ण बहुत होता ही है. मैंने बताया जितने भी समर्थन आज देंगे वो आपको 2:30 बजे के बाद बता देंगे. તો આ તો મનોહરલાલ ખટ્ટર કે જેઓ ધારાસભ્ય દળની બેઠક મળી હતી, ધારાસભ્ય દળની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે અને હવે તેઓ સીએમ પદના શપથ લેશે. આવતીકાલે તેમનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે. આપને એ પણ જણાવી દઈએ કે દુષ્યંત ચોટાલાની પાર્ટી જેજેપી સાથે ભાજપ ગઠબંધન કરી રહ્યું છે અને દુષ્યંત ચોટાલાના જે ધારાસભ્યો છે તે ધારાસભ્યો ભાજપને સમર્થન આપી અને ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ પણ થઈ હતી. અમિત શાહ અને દુષ્યંત ચોટાલાની હાજરીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરવામાં આવી હતી અને ભાજપ હવે ફરી એક વખત અહીં ગઠબંધન સરકાર બનાવવા જઈ રહ્યું છે. મનોહરલાલ ખટ્ટર તેમાં મુખ્યમંત્રી પદે રહેશે અને ઉપમુખ્યમંત્રી પદે જેજેપીને મળશે, જેમાં દુષ્યંત ચોટાલા ઉપમુખ્યમંત્રી બનશે અને સાથે જ કેબિનેટ મિનિસ્ટરનું એક પદ પણ જેજેપીને મળશે. તો મનોહરલાલ ખટ્ટરને હાલ તો ભાજપના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. તો જે રીતે જેજેપી સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે ત્યારે જેજેપી સાથેના ગઠબંધનમાં એક ઉપમુખ્યમંત્રી પદ અને કેબિનેટ અને બે રાજ્યકક્ષાના મંત્રી પદની ક્યાંક ને ક્યાંક વાત થઈ હોય તે પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે ઉપમુખ્યમંત્રી પદ તરીકે દુષ્યંત ચોટાલાની સાથે તેમના માતાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. જોવાનું એ રહેશે કે આવતીકાલે શપથ કોણ લેશે અને ત્યારબાદ કયા પ્રકારના ખાતાની ફાળવણી થાય છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હિતેન વિટલાણી ફોનલાઈન પર. હિતેન, ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળની બેઠક મળી હતી, ધારાસભ્યોની બેઠક મળી હતી અને મનોહરલાલ ખટ્ટરને નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. ક્યારે શપથ ગ્રહણ સમારોહ થશે, કઈ રીતે કેબિનેટ મિનિસ્ટર્સનું અને જેજેપી અને ભાજપ વચ્ચે ફાળવણી થશે? બિલકુલ, મેઇન વાત કરીએ તો આવતીકાલે બપોરે, દિવાળીના દિવસે બપોરે 2 કલાકે ચંડીગઢ રાજભવનમાં સીએમ અને ડિપ્ટી સીએમ નો શપથ સમારોહ યોજાશે. હાલાકી સીએમ પદ ઉપર તો મનોહરલાલ ખટ્ટર નિશ્ચિત છે, પણ જેજેપી તરફથી ડિપ્ટી સીએમ કોણ બનશે, શ્રી દુષ્યંત ચોટાલા પોતે બને છે કે તેમના માતા નૈના ચોટાલાને બનાવવામાં આવે છે તે જાહેરાત પણ જે છે તે લગભગ સાંજ સુધીમાં કરી દેવામાં આવશે. 3 વાગ્યાની આસપાસ જે છે મનોહરલાલ ખટ્ટર રાજભવન પહોંચશે, ત્યાં સરકાર બનાવવાનો દાવો પેશ કરશે. જે આંકડો બતાવવામાં આવશે તે આંકડો પણ ક્યાંક ને ક્યાંક ચોંકાવનારો હશે, કારણ કે પેલા બીજેપી ઇન્ડિપેન્ડન્ટ સાથે જઈ રહી હતી પણ ગોપાલ ગાંડાનું નામ આગળ આવતા બીજેપીએ ઇન્ડિપેન્ડન્ટનો સહારો છોડીને જેજેપીનો સહારો લેવાનું કામ્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જેવું એ રહેશે કે 40 પોતાના, દુષ્યંત ચોટાલાના 10-50 અને જે બાકીના જે 7 ઇન્ડિપેન્ડન્ટ હતા તેમને લઈને ટોટલ 57નો આંકડો સાથે સરકાર બનાવવાનો દાવો પેશ કરવામાં આવે છે, કે 50ના આંકડા પર જ સરકાર બનાવવાનો દાવો પેશ કરવામાં આવે છે. તે પણ જોવા જેવું રહેશે. બીજી તરફ દુષ્યંત ચોટાલા પણ થોડા સમયની અંદર ચંડીગઢ પહોંચશે, તે પણ રાજભવન જઈને ક્યાંક ને ક્યાંક બીજેપીને સમર્થન આપવાનો લેટર જે છે તે રાજ્યપાલને સોંપશે. તે દરમિયાન પોતાના તરફથી ડિપ્ટી સીએમ ના નામની લેટર પણ જે છે તે રાજ્યપાલને સોંપશે. તે દરમિયાન જ સાફ થશે કે આવતીકાલે સીએમ સાથે ડિપ્ટી સીએમ કયા શપથ લઈ રહ્યા છે. નિતિન, આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો મનોહરલાલ ખટ્ટર આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.